નમસ્કાર મિત્રો, આજે હું તમારી સામે પ્રસ્તુત કરી રહી છું જગદીશભાઈ સોનીનું ઇન્ટરવ્યૂ, જે રીડ ઝી સિને ઈ મેગેઝિનમાં લક્ષ્મી ડાભી દ્વારા એપ્રિલ 2024માં લેવામાં આવ્યું હતું. ગાંધીનગર પાસે આવેલા લાંધણજ જેવા નાનકડા ગામના વતની એવા જગદીશભાઈ સોની કે જેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. અત્યાર સુધીમાં તેમણે ઘણી ફિલ્મો, શોર્ટ ફિલ્મો અને ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી છે. તેમની નોંધપાત્ર ફિલ્મોની વાત કરીએ તો શિવના 16 સોમવાર, આત્મા, ચોરના ભાઈ ઘંટી ચોર, યુવા પ્રથા, ગટ ટુ માય ફ્રેન્ડ અને ગુંજ, જે વગર ગાંઠે ઉકલી ગઈ. આટલી બધી અવનવા વિષય પરની સ્ટોરીલાઇન સાથેની સુપર સક્સેસ ફિલ્મો બાદ હવે જગદીશભાઈ રોશની નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. સફેદ ડોન નામની તેમની ફિલ્મને ઇન્ટરનેશનલ અવોર્ડ મળેલો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ જગદીશભાઈ પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. બાળપણથી જ તેઓને ફિલ્મો પ્રત્યે ખૂબ જ લગાવ રહ્યો છે. એ એક સમય હતો કે જ્યારે નવા નવા ટીવી બધાને ઘેર આવ્યા હતા, ત્યારે આડોશ પાડોશને ઘેર જઈને પણ એ ટીવી સામે ગોઠવાઈ જતા. અને સામાન્ય રીતે બને છે એમ આમાં ક્યારેક એવું પણ બનતું કે ક્યારેક કોઈ દરવાજા બંધ કરી દે, કે પછી પોતાના ઘરેથી બાળકોને જતા રહેવાનું પણ કહી દે, અને ક્યારેક તો ટીવી જ બંધ કરી દે. આવી તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં પણ એમનું ટીવી અને ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ જેમનું તેમ જ રહ્યું છે. એમની મનપસંદ ફિલ્મોની વાત કરીએ તો આનંદ અને આપકી કસમ એ એમની પસંદગીની ફિલ્મો છે. બાળપણમાં ટીવીની નાનકડી સ્ક્રીન પરના દ્રશ્યો જોઈને એમને પ્રશ્ન થતો કે આટલા નાનકડા ટીવીની અંદર આ લોકો કઈ રીતે જઈ શકતા હશે, તેઓ જરૂર જાદુગર હોવા જોઈએ. અને બાળ માનસના આ માસૂમ સવાલે જ એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રીગણેશ કરાવ્યા. તેમણે ક્યારેય કોઈ ફિલ્મ મેકિંગનો કોર્સ નથી કર્યો અને તેમ છતાં પણ આજે ટોચના ફિલ્મ મેકરમાં તેઓ સ્થાન પામ્યા છે, અને એ ચોક્કસપણે એક નોંધપાત્ર બાબત કહી શકાય. તો શ્રોતા મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે જગદીશભાઈ સોની, જેમની પાસેથી આપણે એમની આવનારી ઓફબીટ ફિલ્મ રોશની વિશે જાણીએ. જગદીશભાઈ, રોશની ફિલ્મની વાર્તા વિશે અમારા શ્રોતા મિત્રોને આપ શું કહેશો? રોશની કન્ફ્યુઝ ગર્લ, રોશની એક એવી યુવતીની વાર્તા છે જે પોતાનો સીધો સાદો પ્રેમ છોડીને આ દુનિયાની ઝાકમઝોળ જોઈને અંજાઈ જાય છે. તે એક એવી વ્યક્તિને પ્રેમ કરી બેસે છે જે તેના લાયક જ નથી હોતો, અને પછી એ વ્યક્તિ તેનો દુરુપયોગ કરી બેસે છે. તો તે યુવતી છેલ્લે સુધી પોતાનો પ્રેમ એટલે કે રોશની એના પ્રેમ વિશે કન્ફ્યુઝ રહે છે, અને પોતાની પાસે એનો સાચો પ્રેમ હોવા છતાં, સાચો પ્રેમી હોવા છતાં તે પોતાની પ્રેમની શોધમાં સતત ભટકતી રહે છે. ખૂબ રસપ્રદ સ્ટોરી છે. સાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ. તો જગદીશભાઈ, આ ફિલ્મનું શૂટિંગ ક્યાં થયેલું? આ ફિલ્મનું શૂટિંગ કોરોનાના સમય દરમિયાન પોલો ફોરેસ્ટ અને ગાંધીનગરના આસપાસના મારા મિત્રોના ફાર્મ હાઉસમાં થયેલું છે. તમામ લોકેશનો કુદરતી છે. ક્યાંય કોઈ સેટ બનાવવાની અમને રોશની કન્ફ્યુઝ ગર્લ મૂવીમાં જરૂર જરાય નથી પડી. વાહ, એટલે આ બધું શૂટિંગ પ્રકૃતિના સાનિધ્યમાં થયું છે, ખરું? હા, એમાં મિત્રો અને ભગવાનની ખૂબ જ મહેરબાની છે મારી પર. ઓકે, તો જગદીશભાઈ, આ ફિલ્મ માટે તમે જે વિષય પસંદ કર્યો તેનું કોઈ ખાસ કારણ? ફાલ્ગુનીબેન, આપે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ મને કર્યો છે. આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મોમાં હવે ઘણા બધા મહત્વના અને લગભગ કહીએ તો બધા જ વિષયો પર ફિલ્મો બની રહી છે. લોકો હવે અલગ અલગ વિષયોને સ્વીકારી પણ રહ્યા છે. અત્યારનો સમય જોતો આ વિષય સમયને ખૂબ જ અનુરૂપ છે. જ્યારે કોઈની પાસે કોઈના માટે સમય જ નથી, ત્યાં એક યુવતી એટલે કે રોશની પોતાના સાચા પ્રેમની શોધમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, તો આ વાર્તા દરેક યુવતી કે યુવાન પેઢીને પોતાના જ જેવી લાગે તેવી છે. તો આજના સમય અને પેઢીને અનુરૂપ આ વિષય મેં સમજી વિચારીને પસંદ કરેલો છે. બીજું કે મને વાસ્તવિક લાગે તેવી વાર્તા બનાવવામાં વધારે રસ છે, તો મેં એવું ખૂબ વિચારીને આ વિષય પસંદ કરેલો છે. હું તમારી વાત સાથે બિલકુલ સહમત છું જગદીશભાઈ. અને હવે છેલ્લો પ્રશ્ન, જગદીશભાઈ, વ્યવસાય તો તમે સોની છો અને અત્યારે તમે આ વ્યવસાયમાં છો, તો આ ઇન્ડસ્ટ્રીમાં તમારી કારકિર્દી બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? હા ફાલ્ગુનીબેન, બાળપણમાં હું જ્યારે ટીવી જોતો ત્યારે મને એમ લાગતું કે આ લોકો શું જાદુ કરતા હશે કે આ નાનકડા બોક્સમાં જવા માટે. મને જ્યારે સમજાયું કે આ બધી કેમેરાની કમાલ છે,
ત્યારે મને લાગતું કે આ બધું કરવામાં તો લાખો કરોડ રૂપિયા ખર્ચાઈ જતા હશે, પણ ધીમે ધીમે હું આ ફિલ્ડમાં આવ્યો અને ઘણું બધું શીખ્યો. હું કોઈની પણ પાસે ફિલ્મ મેકિંગ શીખ્યો નથી, છતાં પણ આજે સારી ફિલ્મો બનાવી જાણું છું. એ ઈશ્વર મહાદેવની કૃપા છે. બસ લોકો પણ મારી રોશની કન્ફ્યુઝ ગર્લ જે મૂવી 24/5/2024 રોજ આવી રહી છે, તેને પણ બીજી ફિલ્મોની જેમ સ્વીકારે અને ખૂબ જ પ્રેમ આપે તેવી લોકો પાસે અપેક્ષા છે, અને બધી જ ગુજરાતી ફિલ્મોને પ્રેમ આપે અને સ્વીકારે. બાકી તો બધું ઈશ્વરના હાથમાં છે. થેન્ક યુ સો મચ ફાલ્ગુનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓ રોશની, ઓ રોશની, ક્યાંથી આવી છે તું, ક્યાંથી આવી છે તું.